અરવલ્લી જિલ્લાના ભિલોડા બજારમાં વરસાદમાં રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા દ્રશ્યો સામે આવ્યા. વરસાદી પાણી ભરાતા ઠેર ઠેર ગંદકી જોવા મળી. માત્ર થોડા જ વરસાદ પડવાથી ભિલોડા બજારમાં મુખ્ય રોડ ઉપર વરસાદી પાણી ભરાવાની વર્ષોથી જૂની સમસ્યા દેખાઈ રહી છે. એનઆરએ વિદ્યાલયથી જૂની મામલતદાર ઓફિસ સુધી ચોમાસાનું રોડ ઉપર પાણી ભરાઈ રહે છે. આ પાણીમાં થઈ રાહદારી અવરજવર કરે છે અને તેઓને ખૂબ જ મુશ્કેલી પડે છે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં મચ્છરનો ઉપદ્રવ વધે તેવો ભય સતાવી રહ્યો છે. ભરાયેલા પાણી ન લીધે રોગચાળો ફેલાઈ શકે તેવી દહેશત છવાઈ રહી છે. આ અંગે રાજુભાઈ પંડ્યા એ ભિલોડા ગ્રામ પંચાયત અને મામલતદાર કચેરીમાં લેખિત રજૂઆત કરેલ છે. છતાં મુખ્ય રોડ ઉપરથી પાણીનો નિકાલ થતો નથી. અત્યારની કોરોનાની મહામારીમાં આરોગ્ય તંત્ર દ્વારા સ્તવરે પાણીનો નિકાલ કરાય તેવી માંગ ઉઠવા પામી છે. લોકો અને વેપારીઓની મુશ્કેલીના સ્તવરે ભિલોડા ગ્રામ પંચાયત ગંદકીનો યોગ્ય ઉકેલ લાવે એવી માંગ છે. મહત્વની વાત તો એ છે કે અહીંયા વરસાદી પાણી ભરાય છે તેની પાસે જ તાલુકા વિકાસ અધિકારીનું મકાન પણ આવેલ છે. શરીફ મંસૂરી, ZSTV ભિલોડા. બજારમાં મેઇન રોડ ઉપર એનઆરએ વિદ્યાલયથી જૂના પોલીસ સ્ટેશન સુધી 15 વર્ષથી મેઇન રોડ ઉપર પાણી ભરાઈ રહે છે. કાયમી મચ્છરનો ઉપદ્રવ થાય છે. દર વખતે મામલતદાર ઓફિસમાં ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆત પણ કરેલ છે અને લેખિત પણ આપેલ છે, પણ હજી સુધી કોઈ દિવસ કામ થતું નથી. ને કાયમી અત્યારની મહામારીમાં કોવિડ-19ની બહુ તકલીફ છે અત્યારે, પણ કામ થતું નથી. આ PDO સાહેબનું, તાલુકા વિકાસ અધિકારી સાહેબનું પણ મકાન બી આવેલું છે, પણ અહીંયા પાણી ભરાઈ જશે કાયમી દર ચોમાસામાં. આમ પબ્લિક, જનતા, સ્કૂલના વિદ્યાર્થીઓ અને બજારના વેપારીઓ પણ હેરાન થઈ રહ્યા છે. ને જે પાણીના છોટા બી ઉડી છે એ અમારી ખાસ માગણી છે. ને આ સત્વરે પાણીનો નિકાલ થઈ જાય એ રીતે અમારી વેપારીઓની, દરેક વેપારીઓની માગણી છે.